નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કર્ણાટક વિધાનસભાની 224 બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. 2654 ઉમેદવારોનું ભાવિ 5 કરોડ મતદારોના હાથમાં. 15મીના રોજ જાહેર થશે પરિણામ. ભારતીય નેતાઓના એકાઉન્ટની સુરક્ષા માટે ફેસબુકે ઈમેલ હોટલાઇન સર્વિસ શરૂ કરી. સર્વિસમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન સહિતની લિંકો માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. ગુજરાતના ક્લાસ 1ના અધિકારીઓ પર કસાઈ લગામ. મિલકતોના વાર્ષિક રિટર્ન ન ભરતા 1500 સરકારી બાબુઓના અટકાવાયા પગાર. એક તરફ જળસંચય તો બીજી તરફ વેડફાટ. તંત્રની ઘોર બેદરકારીથી લાઠીમાં લાખો લીટર પાણીનો બગાડ. આકાશમાંથી અગનવર્ષા. રાજ્યભરના ઓરેન્જ એલર્ટ જાહેર. આગામી 3 દિવસ હજુ વધુ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. હવે જોઈએ સમાચાર વિગતવાર. 3 મહિનાથી વધુ સમય ચાલેલા પ્રચાર પ્રસાર બાદ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે. કર્ણાટકની 224 બેઠકો પર 2654 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. 5 કરોડથી વધુ મતદારો આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જેના પરિણામો 15મીના રોજ જાહેર થશે. આ વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી મારુત, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, તો શું છે વિગત? જી ભાવીની વાત કરવામાં આવે તો કર્ણાટકની અત્યારે જે ચૂંટણી છે તે ચાલી રહી છે અને 224 બેઠકોમાંથી 222 બેઠકોનું મતદાન અત્યારના ચાલી રહ્યું છે. કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે ખરાખરીનો જે જંગ ખેલાવા જઈ રહ્યો છે, એમાં પણ જો વાત કરીએ પ્રચાર પ્રસારને લઈને, તો કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવીને આપણે કર્ણાટકમાં ખૂબ જ પ્રચાર પ્રસાર કર્યો છે. રાહુલ ગાંધીએ પણ ખૂબ જ પ્રચાર પ્રસાર કર્યો છે. અને જો ભાજપની વાત કરીએ તો જે સ્થાનિક મુદ્દાઓને લઈને ઘણા ખરા વિવાદો પણ ઉપડ્યા છે. જોવાનું એ રહ્યું કે 15મી મેના રોજ જે કર્ણાટકની ચૂંટણી જે યોજાઈ રહી છે એનું પરિણામ જ્યારે જાહેર થશે ત્યારે કયો પક્ષ વિજેતા થશે. વાત કરવામાં આવે સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસે જે કેમ્પેઇન હાથ ધર્યું છે તે ખૂબ જ કાબિલે તારીફ અને કહી શકાય કે ઉચ્ચ સ્તરીય છે. જે રીતે તેઓ હાઉસ ટુ હાઉસમાં જે પ્રમોશન કરવા, એટલે કહી શકાય કે જે પ્રચાર પ્રસાર કરવા જે પહોંચ્યા છે, ત્યારે ઓપિનિયન પોલનું પણ એવું કહેવું છે કે કર્ણાટકની ચૂંટણીમાં અત્યારે હાલ કોંગ્રેસનું પરડું ભારું છે. પરંતુ વાત એવી પણ સામે આવે છે કે ભાજપ પણ કર્ણાટકની ચૂંટણી જીતી શકે છે. જી ભાવિની, આભાર મારુત. સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે ડેટા ચોરીમાં ફસાયા બાદ હવે ભારતીય નેતાઓને સાયબર થ્રેટથી બચાવવા ઈમેલ હોટલાઇન સર્વિસ લોન્ચ કરી છે. આ માટે ફેસબુક સુરક્ષાના ભાગરૂપે આઈટી વિભાગ અને યુનિયન મિનિસ્ટ્રી ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર રિસ્પોન્સ ટીમ તૈયાર કરશે. આ સર્વિસમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન સહિતની લિંક પર ક્લિક ન કરવું તે માટેની માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ ઉપરાંત ફેસબુક શિક્ષણ કૃષિ જેવા ક્ષેત્રોમાં શું થઈ રહ્યું છે તે જાણવા માટેની ડાયનેમિક ડિઝાઇન પણ બનાવવામાં આવશે, જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જીજ્ઞા ગઢવી. જે જીજ્ઞા, શું છે સમગ્ર વિગત? જી ભાવિની, ચોક્કસથી જણાવી દઉં કે સોશિયલ મીડિયામાં ફેસબુક ડેટા ચોરી કેસને લઈને ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યા છે, ત્યારે હાલમાં જ્યારે ચૂંટણીની પરિસ્થિતિ આવી રહી છે ત્યારે ચૂંટણીની પરિસ્થિતિ લઈને નેતાઓના જે ડેટા છે એને કઈ રીતે સાચવવામાં આવે તેને લઈને ઈમેલ હોટલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. તો સાથોસાથ એ પણ જોવાનું છે કે ડેટાની સિક્યોરિટી કઈ રીતે રહેવાની છે, ઉપરાંત નેતાઓના ડેટા છે એ લીક ન થઈ જાય તે માટેની તેમાં અલગ કઈ વિશિષ્ટતા આપવામાં આવી છે તે પણ જોવાનું રહ્યું. ઉપરાંત આપણે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ઘણા એવા બનાવો બન્યા હોય છે કે જેના કારણે ડેટા લીક થયા હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો સરકાર દ્વારા જે નવી ઈમેલ હોટલાઇન સેવા બહાર પાડવામાં આવી છે તો તે ખૂબ જ અગત્યની નીવડી છે અને તે કેટલા અંશે લાભદાયી છે તે જોવાનું રહ્યું. જી ભાવિની, આભાર. જીજ્ઞા, ગુજરાતમાં ક્લાસ 1ના 1500 જેટલા અધિકારીઓના પગાર અટકાવી દેવામાં આવ્યા છે. સરકારની વારંવાર સૂચના છતાં અધિકારીઓએ મિલકતના વાર્ષિક રિટર્ન ન ભરતા સામાન્ય વહીવટ વિભાગે પગાર અટકાવી દેવાનો આદેશ કર્યો છે અને ભ્રષ્ટાચાર કરતા સરકારી બાબુઓ પર લગામ કસી છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દિલાવર ચુડેસરા પાસેથી. જી દિલાવર, મિલકતોના વાર્ષિક રિટર્ન ભરવામાં નિષ્ફળ જતાં 1500 સરકારી બાબુઓના પગાર અટકાવાયા છે, તો શું છે સમગ્ર વિગત? જી હું આપને જણાવી દઉં
કે રાજ્ય સરકાર દ્વારા તમામે તમામ વર્ગના કર્મચારીઓ માટે મિલકત વાર્ષિક મિલકત રિટર્ન ભરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેમાં તેને લઈને દરકાર ન કરતા 1500થી વધારે કર્મચારીઓનો સરકાર દ્વારા પગાર અટકા સામાન્ય વિભાગ દ્વારા પગાર અટકાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને લઈને સરકારી બાબુમાં ફરફરા જોવા મટી જવા પામ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામે તમામ વર્ગની અંદર તમામે જે ઓફિસ બજાવી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર ન થાય, ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે તમામે તમામ કર્મચારીઓ વર્ગના વાર્ષિક મિલકત રિટર્ન ભરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેને લઈને 1500થી વધારે જે રિટર્ન પોતાનું ન ભરનાર તેમનો પગાર અટકાવવામાં આવ્યો છે. અને રાજ્યના મુખ્ય સચિવ જયંત સિંહે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે તમામે તમામ વર્ગના કર્મચારીઓ માટે રિટર્ન ફાઇલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેમાં જે 1500થી વધારે જે કર્મચારીઓ છે જે પોતાનો જે રિટર્ન ફાઇલ નથી કર્યું તેમનો પગાર અટકાવવામાં આવ્યો છે, જેમાં ક્લાસ 1 ઓફિસર જેમાં IAS IPS IF સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી છે કે તમામે તમામ કર્મચારીઓ પોતાનું મિલકત વાર્ષિક રિટર્ન ફાઇલ કરે, સાથે સાથે તેમના પત્ની અને તેમના કુટુંબીજનોની પણ મિલકત ફાઇલ કરે અને તે જાહેર કરે તે માટેની સૂચના આપવામાં આવી છે, જેમાં 1500થી વધારે કર્મચારીઓ દ્વારા આ પાલન નહીં કરતા તેમનો પગાર અટકાવવામાં આવ્યો છે. અને સાથે સરકાર દ્વારા પારદર્શકતા લાવવા માટે સરકારી બાબુઓ ઉપર આજે એક રીતની કહી શકાય કે તવાઈ બોલાવવામાં આવી છે અને તેમને પોતાની મિલકત જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેમાં આ આદેશનું પાલન ન કરતા સરકારી જે બાબુઓ છે જે ભ્રષ્ટાચાર ઉપર લગામ આવી જાય તેને લઈને આદેશનું પાલન ન કરતા તેમનો પગાર અટકાવવામાં આવ્યો છે અને હાલ તેમના ઉપર કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જી, માહિતી બદલ આભાર દિલાવર. એક તરફ ગુજરાતભરમાં જળ સંચય અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ દામનગરમાં લાઠીમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. લાઠીમાં પાણીના પીવા માટે લોકો વલખા મારી રહ્યા છે. વાપરવામાં પાણી માટે મહિલાઓએ દૂર દૂર સુધી જવું પડે છે, તેવા સમયે તંત્રની બેદરકારીથી પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ ફેલાયો છે. ઉનાળા દરમિયાન સૂર્યનારાયણના આકરા તાપથી આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે. સૌરાષ્ટ્ર જાણે ભઠ્ઠી બન્યું હોય તેમ આકરા તાપમાં લોકો સહિત પશુ પક્ષીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે, તેમજ આગામી 3 દિવસ સુધી હજુ વધારે કાળઝાળ ગરમી પડશે તેમ આગાહી વ્યક્ત કરાઈ છે. 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. આ વિશે વધુ માહિતી આપવા જોડાયેલા છે અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી. જે ખુશી, ગરમીને પગલે રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તો શું છે વધુ વિગત? જી ભાવિની, વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 માસથી કાળઝાળ ગરમીનો સામનો કરેલા સૌરાષ્ટ્રવાસીઓને ગરમીમાં રાહત મળે તેવા કોઈ જ અંદાણ દેખાતા નથી. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસ સુધીમાં તાપમાન રહેશે 43-45 ડિગ્રી અંશે રહેવા પામશે. જ્યારે આપણે વાત કરવા આવે તો શુક્રવારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં તાપમાન 43-45 ડિગ્રી રહેવા પામ્યું હતું. ત્યારે આપણે વાત કરી તો સુરેન્દ્રનગરનો 43.44.3 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું અને તે ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર નોંધાયું હતું. આપણે વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 માસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થયો છે. 41-45 ડિગ્રી તાપમાન નોંધાયું હોય છે. ત્યારે ગુજરાત સહિતના રાજ્યમાં આપણે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને ઘરે આભાર ખુશી. સોમનાથ મહાદેવ મંદિરનો 68મો સ્થાપના દિન નિમિત્તે સોમનાથ મંદિરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવાર સાથે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળે તેવી પ્રાર્થના સોમનાથ મહાદેવને કરી ઐતિહાસિક જીત મળશે તેવો આશીર્વાદ વ્યક્ત કર્યો હતો. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આવકારવા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણિયા, રાજ્યસભાના સાંસદ જુનીભાઈ ગોહિલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સુજલામ સુફલામ યોજના અંતર્ગત લાઠી શહેરમાં મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કૃષિમંત્રી RC ફળદુ, પૂર્વ મંત્રી તથા ધનસુખ ભંડેરી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકાના ઝરખિયા હરેકૃષ્ણ સરોવર દુધાડા સહિતની ગાંગોડિયા નદી ખાતેથી જળ સંગ્રહ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉનાળાની સીઝનમાં પાણીની સમસ્યા આવતી લોકોને રાહત અપાવવા સરકાર દ્વારા જળ સંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ ગામડાઓમાં તળાવોને ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે લીંબડી તાલુકાના રાસકા ગામની રાજ્યના અગ્ર સચિવે કૈલાસનાથે મુલાકાત લીધી હતી, તેમજ લીંબડીના જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ તથા ગ્રામ અગ્રણીઓ અને લોકો સાથે તળાવને ઊંડા કરવાની કામગીરીનું અવલોકન કર્યું હતું, તેમજ તળાવના ખોદકામથી નીકળેલ માટીને ખેડૂતોને આપવામાં આવશે, જેથી જમીનનું ધોવાણ અટકાવી શકાશે. આ બાબતે ખેડૂતોમાં અનેરો આનંદ વ્યાપ્યો હતો. ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ રાજકોટના આંગણે રાષ્ટ્રીય હસ્તકલા મેળો 2018નું હવે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો રેસકોર્સ મેદાન ખાતે તારીખ 20મી સુધી ચાલશે. હસ્તકળા મેળાનું ઉદ્ઘાટન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે થયું હતું. આ મેળામાં હાથથાળ, પટોળા, કચ્છી ભરત, વાંસના રમકડા, પેચવર્ક, માટીના ઘરેણા તેમજ ગૃહ ઉદ્યોગ સહિતની હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. વિજયભાઈ રૂપાણી સરકારે કર્યું છે અને એના પ્રચાર અને પ્રસાર અર્થે આજે વિભાગ તરફથી એક સારામાં સારું પ્રદર્શનનું આયોજન કર્યું છે. એટલા માટે હું વિભાગને અને મારા સાથી મંત્રી જયેશભાઈ રાદડિયાને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અહીંયા વ્યક્તિગત હુન્નર કહેવાય, વ્યક્તિગત આવડત કહેવાય અને એમાંથી જીવન જરૂરિયાતની રોજિંદા ઉપયોગની વસ્તુઓ જે મોટા સ્ટોરમાં લેવા તમે જાઓ તો અનેક ગણી કિંમત તમારે ચૂકવવી પડે, એના બદલે અહીંયા સસ્તામાં એ જ વસ્તુ મળે, એક મોટી ઉપલબ્ધિ રાજ્ય સરકારના આ વિભાગે કરી છે. ત્યારે હું તમારા માધ્યમથી રાજ્યની પ્રજાને અહીંયા વિઝિટ લેવા માટે અનુરોધ કરું છું. રાષ્ટ્રીય હસ્તકલા મેળો આજે રાજકોટના આંગણેથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અમારા રાજકોટના પ્રભારી અને અમારા સિનિયર મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજીના વરદ હસ્તે આ મેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ આ જગ્યા ઉપર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર અને ખાસ કરીને કુટીર ઉદ્યોગ વિભાગ દ્વારા એવા નાના નાના ઉદ્યોગો કે જે ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં રહે છે, પોતે હસ્તકલાની જે જે આઇટમો બનાવે છે તેની ઉપર એના પરિવારનું ગુજરાન ચાલ્યું છે. આવા અનેક જગ્યા ઉપર રાજ્યમાં, રાજ્યની બહાર મેળાઓ કરી અને પ્રોત્સાહન મળે, એમની વસ્તુઓ ત્યાં ઓન ધી સ્પોટ વેચાય અને સાથે સરકાર પણ મદદ કરે છે. એટલે સરકારનો મુખ્ય હેતુ લોકોને રોજગારી આપવાનો અને આ મેળાની અંદર એવા નાના નાના ઉદ્યોગકારો કે બહેનો પોતાની રીતે જે વસ્તુ બનાવી અને જ્યાં મેળાની દલાવ છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. આનાથી આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા કે એને કહો વારસો ભવ્ય કાયમી માટે જળવાઈ દે એવા સરકારના પ્રયત્નો છે. અને ખાસ કરીને આવા નાના નાના ઉદ્યોગકારો કે જે બહેનો ખાસ કરીને આમાં જે સહભાગી થઈ છે એ પણ અભિનંદનને પાત્ર છે. અને ગુજરાતની અસ્મિતા આપણી કાયમી માટે જળવાઈ દે એક હેતુ અને સાથે રોજગારી મળે એ દિશામાં પ્રયત્ન છે અને એમાં દિવસે દિવસે રાજ્ય સરકારને સફળતા મળી છે. હાલ મગફળીના ગોડાઉનમાં આગ ભભૂકવાના બનાવો વધ્યા છે. આ પ્રકારે બનાવો અટકાવવા જાણે તંત્રને રૂચિ ન હોય તેમ હજુ ઘણા સરકારી ગોડાઉનોમાં યોગ્ય સુવિધા ઊભી કરાઈ નથી. મહુવાના એક ગોડાઉનની હાલત પણ કંઈક આવી જ છે. મહુવામાં માર્કેટિંગ યાર્ડની અંદર નાફેદના આવેલા ગોડાઉનમાં 45,000 સિંગની ગુણી રાખવામાં આવી છે, જેની કિંમત અંદાજે 7 કરોડ રૂપિયા જેટલી છે. સિંગનો મોટો જથ્થો સંગ્રહિત હોવા છતાં પણ ગોડાઉનમાં સીસીટીવી કેમેરાની સુવિધા નથી અને માત્ર 2 વ્યક્તિઓનો જ સ્ટાફ છે. તેવો સમયે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો સુરક્ષાની જવાબદારી કોની, જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. સેલવાસમાં નગરપાલિકા દ્વારા રોડ સફાઈ માટે મશીનની માંગ કરવામાં આવી હતી, તેમજ જનતા દ્વારા શબવાહિનીની પણ માંગ કરવામાં આવી હતી. આ માંગોને ધ્યાનમાં લઈ સાંસદ નટુભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી 3 શબવાહિની અને 1 રોડ સફાઈ મશીન લોકો માટે આપવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સાંસદ કર્મકલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સાંસદ, નગરપાલિકા અધ્યક્ષ, મુખ્ય અધિકારી તેમજ વેપારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડિમાન્ડ હતી કે કંઈ બી દુર્ઘટના થાય તો આર્થિક શરીર લઈ જવા માટે કંઈ પણ પ્રોબ્લેમ થાય, એટલા માટે અમે એથી ડૉક્ટર દાસ સાહેબથી પણ ઘણી વખત રિક્વેસ્ટ આવેલી, મારી પાસે ચંદેલથી પણ રિક્વેસ્ટ આવેલી, બધા સરપંચોની રિક્વેસ્ટ હતી. એટલા માટે મેં 2-3 હોર્સ વેન એક હવેલ અનુભવ સેલવાસામાં આપવામાં આવી છે એમની ગામમાંથી. અને આજે સેલવાસા નગરપાલિકામાં જનતાની ડિમાન્ડ હતી અને મારા આકાશભાઈ, અજયભાઈ, સીઓ સાહેબ, સારી પ્રતિનિધિની ડિમાન્ડ હતી.
कि सिलवा समय हमारे व्यापारी भाई संत भाई सबकी डिमांड थी कि यहाँ कचरा बहुत निकलता है, सुबह डस्ट निकलता है, उसको वैक्यूम और रोड साफ होना चाहिए, क्लीन होना चाहिए। तो मैंने एम पी लाड स्कीम से कम 45 लाख से ना 47 लाख का मैंने एम पी फंड से दिया है और दूसरी गाड़ी का भी डिमांड की गई है, वो भी मैं जल्दी से जल्दी एम पी फंड से दिया। સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું। કૃષ્ણ વોટર પાર્કમાં માણો ન્યુલી લોન્ચ્ડ એક્વા ટ્વિસ્ટ રાઇડ, એક્સાઇટિંગ રિવર ક્રુઝ રાઇડ, 60 ફીટ સ્કાયફોલ રાઇડ, મિસ્ટિક વેવ પૂલ, રેઇન ડાન્સ અને બીજી ઘણી થ્રિલિંગ રાઇડ્સ। કૃષ્ણ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, વાડવા રોડ, રાજકોટ। વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। રાજકોટ ખાતે આયકર વિભાગની નવી કચેરીનો શિલાન્યાસ ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ ચીફ કમિશનર અનુપકુમાર જયસ્વાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। તેઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં જે કલેક્શન અને આયકરને લઈને જે ગ્રોથ થયું છે તેના માટે હું રાજકોટના ચીફ કમિશનર વિનોદકુમાર પાંડે તથા તેમની ટીમને અભિનંદન આપું છું। કે જે તરહ સે હમ લોગ અપને चाहते हैं व्यक्तिगत रूप से अपने घर में अपना घर हो, इसी तरह से एक ऑर्गेनाइजेशन हमेशा चाहती है कि उसका अपना एक ऑफिस बिल्डिंग हो। है तो, लेकिन वो पूरा नहीं है। उसके वजह से हम लोगों ने ये कहा कि जिस तरह से इकॉनमी बढ़ रही है और जिस तरह से राजकोट की इकॉनमी बढ़ रही है और जिस तरह से हम एक्सपेक्ट करते हैं कि आने वाले वर्षों में हमारे टैक्स पेयर्स की तादाद बहुत बढ़ेगी, स्पेशली
डीमोनेटाइजेशन के बाद, तो मुझे ऐसा लगता है कि ये एक बिल्कुल पॉजिटिव काम है कि एक नई बिल्डिंग हो जिसमें सब कोई, ये नहीं केवल अफसरों के या ऑफिशियल्स के काम में आए, जितने हमारे मेन तो टैक्स पेयर्स हैं, वही हमारे स्टेक होल्डर्स हैं, उनकी सुविधा के लिए, और जितने हमारे टैक्स बार एसोसिएशन हैं उनकी सुविधा के लिए बहुत ज़रूरी है। इसलिए मैं बहुत खुश हूँ यहाँ आज आकर के। સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર રાજકોટમાં તારીખ 14-22 મે દરમિયાન શેફ અમી ગણાત્રા દ્વારા કુકિંગ કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ નિષ્ણાંત શેફ દ્વારા વિવિધ વાનગીના લાઈવ વર્કશોપની સાથે લાઈવ ટ્રેનિંગ પણ આપવામાં આવશે। આ ઉપરાંત મહિલાઓની સાથે બાળકો પણ આ વર્કશોપનું અલગ આયોજન કરાયું છે, જેની વિશેષ માહિતી આપવા અમી ગણાત્રાએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। આપણે સમર ચાલે છે, સમર વેકેશન ચાલે છે, તો બધા બહુ બધા જુદા જુદા કેમ્પ થાય છે, તો એક એવા બધા કેમ્પને ધ્યાનમાં રાખીને અમે એક કુકિંગ કેમ્પનું આયોજન કરેલું છે। અમારે ત્યાં ઘણા બધા કુકિંગને લગતા કોર્સિસ ચાલે છે, પરંતુ આ સ્પેશિયલ સમર વેકેશન માટે કરેલા છે, જે 14 તારીખથી લઈ અને 22 તારીખ સુધી ચાલવાના છે। અને એનો એક ખાસ વસ્તુ એવી છે આ ક્લાસની કે લાઈવ છે, કે તમારી ડિમાન્ડ પબ્લિક જે કહેશે એ વસ્તુ અમે બનાવશું, એટલે અમે એના માટે એક સ્લોગન બી આપેલું છે, પસંદગી આપકી જલવા હમારા, આ રીતે। અને એમાં પંજાબી ક્યુઝિન લીધેલું છે આપણે, ત્યારબાદ આપણે કેક, જે બધાની ફેવરિટ હોય જ છે, ત્યારબાદ બાળકો માટે સ્પેશિયલ, એમ કે બાળકોને આજકાલ શાળાઓમાં છે ને કુકિંગ કોમ્પિટિશન્સ વધી ગઈ છે, તો ત્યારે પેરેન્ટ્સ છે ને થોડા ગભરાઈ જાય છે કે અમારે શું કરવું, બેબીઝને કેમ અમે એક દિવસમાં શીખવાડશું, તો એ લોકો માટે થઈને અમે બાળકો માટેના ક્લાસ એરેન્જ કરેલા છે, કે જેમાં બાળકો આવશે અને અમે એને શીખવાડશું, અને એના જ પાસે અમે બનાવડાવશું એક ડેમો, એટલે એને પ્રેક્ટિસ બી મળે છે અમારે ત્યાંથી। અને સાથે સાથે એક એવા બી ક્લાસ કરાવેલા છે કે અથાણા, જામ, જેલી અને શરબત બધાને આવડતું જ હોય છે, પણ કદાચ ક્યાંક એવી વસ્તુ થતી હોય છે કે એનું જે આપણે સ્ટોરેજ કરીએ છીએ ને એ કદાચ બગડી જતું હોય છે। આપણે એક વર્ષ માટે, જેમ કે અત્યારે કેરીની સિઝન છે, તો કેરી આપણે સ્ટોર કરતા હોય છે, ફ્રોઝન કરતા હોય છે, પરંતુ એને જ્યારે આપણે 2-3 મહિના પછી કાઢીએ ને, તો એની ઇફેક્ટ, જે મેઇન જેવી કેરી આપણે સુધારીને મૂકી હોય છે ને એ બી નથી હોતી, જામ થઈ જાય છે બરફ સાથે, કંઈક ને કંઈક એવી આડી પ્રોસેસ થતી હોય છે। તો એ પ્રોસેસને સોલ્વ કરવા માટે વિધાઉટ કેમિકલ, જે બી કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ થાય છે, કોઈ પણ કેમિકલ વગર અથવા તો કોઈ પણ ખર્ચા વગર, ઘરમાંથી જ મળતી વસ્તુ સાથે એને કઈ રીતે વૈજ્ઞાનિક રીતે તમે એને કઈ રીતે સરસ રાખી શકો છો, એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો, એના ખાસ ક્લાસ બી અમે કરાવેલા છે। અને એની સાથે સાથે આપણને બધાને ભાવતું પીઝા, પાસ્તા, જે આજકાલ બહુ ટ્રેન્ડ જ છે, તો એને આપણે હેલ્ધી વધારે કઈ રીતે બનાવી શકીએ, બાળકોને કઈ રીતે આપણે એને કયા સાચા વેમાં આપણે એને ખાવા માટે આપી શકીએ, એના માટે બી આપણે ક્લાસ રાખેલા છે। અને આ બધા ક્લાસ માટે આપણે જુદા જુદા નિષ્ણાંતોને બોલાવેલા છે, જે તે ક્યુઝિનમાં, ક્યુઝિન એટલે કે આપણે કહીએ ને કે જે તે વાનગી, જે મેઇન વાનગી હોય છે, જેમ કે પંજાબી છે, ઇટાલિયન છે, થાય છે, તો એના જે નિષ્ણાંત છે, જે લોકોને આમાં ઘણો બહોળો અનુભવ છે, જેમ 15 વર્ષ છે, 25 વર્ષ છે, એવા બધા આપણે નિષ્ણાંતોને અહીંયા સ્પેશિયલ બોમ્બે અમદાવાદથી બોલાવેલા છે ક્લાસ માટે। એક તરફ ગુજરાતમાં જળસંચય માટે નદી, તળાવ તેમજ ચેક ડેમોને ઊંડા કરવાની સાથે સાફ સફાઈ કરવાના કામ માટે 1 એપ્રિલથી રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાયો છે, તો બીજી તરફ મોટા જળાશયોમાં સંગ્રહિત થયેલું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે। ધોરાજી નજીકના ભૂખી ગામ પાસેના ભાદર 2 ડેમના પ્રદૂષણને લઈ ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ઉગ્ર વિરોધ કર્યો છે। જેતપુરના ઉદ્યોગપતિઓ દ્વારા ભાદર નદીમાં ફેલાવવામાં આવતા પ્રદૂષણને લઈ સરકારી બાબુઓ સામે આગ્રહ પ્રહારો કરી રોષ ઠાલવ્યો છે। હું મારા મત વિસ્તારની વાત કરું તો મારા મત વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદી જેતપુરના ઉદ્યોગપતિઓ, જે સાડીના કારખાનાઓ સાથે જોડાયેલા છે, એના દ્વારા અતિ પ્રદૂષિત કરી દેવામાં આવી છે। એ પ્રદૂષિત પાણી છેલ્લા ઘણા વર્ષથી ધોરાજી તાલુકાના 2 લાખથી વધારે લોકોને પીવા માટે આપવામાં આવે છે। જેતપુર હાઈવે ઉપરથી તમે પસાર થાઓ અથવા તો ભાદર ડેમ પાસે આવીને સરકાર કે સરકારના કોઈ પણ અધિકારી કે પદાધિકારી આવીને ત્યાં 10 મિનિટ મારી સાથે ઊભા રહીએ અને એ દુર્ગંધ સહન કરી શકે એ પરિસ્થિતિ નથી। સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાંય 5-25 ઉદ્યોગપતિઓને સાચવવા માટે ને એની પાસેથી ભંડોળ લઈ
અને ઉદ્યોગપતિઓને છાવરવામાં આવે છે। ઓખા મંડળનો દરિયા કિનારો દેશનો સૌથી સમૃદ્ધ માછીમારો ઉદ્યોગ માટે સ્વર્ગ સમાન કિનારો ગણવામાં આવે છે। દર વર્ષે 15 ઓગસ્ટથી 15 જૂન સુધી 10 માસ માટેના કિનારો માછીમારો ઉદ્યોગથી ધમધમતો રહે છે, પરંતુ આ વર્ષે આ સિઝન પહેલી મેના દોઢ માસ વહેલી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ બોટોને કાંઠે ચડાવવામાં આવી રહી છે। આ વર્ષે ઓખા દરિયા કાંઠે રેકોર્ડ બ્રેક બોટો આવી હતી। 35,000 ખલાસીઓ, 500 માછીમારો અને 10,000 વેપારીઓ સહિત માછીમારો માટે અહીં આવતા તેમજ વિદેશી ટ્રોલરો અને લાઇન ફિશિંગથી દરિયા જીવસૃષ્ટિને નુકસાન થતાં સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે અને ઓખા માછીમારી વેપાર ઉદ્યોગિક દોઢ મહિના વહેલો પૂર્ણ કરાયો છે। ઓખા પોર્ટ મત્સ્ય બંદરનું એક ગુજરાતનું આગવું સ્થાન ધરાવે છે। ત્યાં ઓખા આજે છેલ્લા 30-35 વર્ષથી માછીમારીના વ્યવસાયમાં દક્ષિણ ગુજરાતના માછીમારો ઓખા આવી અને બંદરને માછીમાર બંદર તરીકે વિકસાવેલું હતું। પહેલાં હંગામી ધોરણે એ લોકો આવતા હતા અને ફિશિંગ કરીને ચાલી જતા હતા। ત્યારબાદ ઉખાના વિકાસ અવારનવાર થયો, પરંતુ સરકારશ્રી દ્વારા કોઈ જાતની જમીનો ફાળવામાં નથી આવતી। અત્યારના માછીમારો પોતાના ખર્ચે સ્વખર્ચે સુવિધા ઊભી કરી અને પોતાનું માછીમારીનો વ્યવસાય કરે છે। ઓખા માઇગ્રેશન પોર્ટ છે। ઓખામાં વિવિધ બંદરોથી દક્ષિણ ગુજરાત, પોરબંદર, વેરાવળ, માંગરોળ, સલાયા જેવા વિવિધ બંદરોથી ઓખા ખાતે આવીને ફિશિંગ કરે છે અને સૌથી વધારે જો લેન્ડિંગ હોય માછીનું તો તે ઓખા ખાતે છે। કારણ કે ઓખા ભૌગોલિક દ્રષ્ટિએ પણ માછીમારોને અનુકૂળ આવે છે કે ત્યાં એના માછીમારીના જે ફિશિંગ ગ્રાઉન્ડો છે એ નજીક પડે છે, એટલે આર્થિક રીતે પણ આ બંદર એને અનુકૂળ આવે છે। ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ બંદર સારું છે કે ભાઈ દરેક વાવાઝોડામાં આ સલામત બંદર છે, એટલે માછીમારોને તમામ રીતે આ ઉપયોગી બંદર છે। પરંતુ ઉપાધિ પ્રશ્ન એ છે કે ઓખા ખાતે 3,000 જેવી બોટો ફિશિંગ કરે છે, જેમાં 2,600 બોટો તો મોટી બોટો છે એ કરે છે, ફિશિંગ કરી રહી છે, પણ સરકારશ્રી દ્વારા કોઈ જાતની જગ્યા ફાળવવામાં આવતી નથી। ઇન્ડિયન સ્લાયસ અચીવર્સ તથા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેકેશન દરમિયાન સમર વર્ગોનું વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર 93 ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13 મેના રોજ સમાજ માટે ઉમદા કાર્ય કરનારાઓનું સન્માન કરવામાં આવશે, જે વિશે વધુ માહિતી આપવા માટે પ્રમુખ વનિતાબેન રાઠોડ સહિતના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। ભાઈ પરમાર કરીને છે કે જે વર્ષોથી બિનવારસી લાશ હોય ને એની અંતિમ વિધિ કરે છે। લગભગ 7-8 હજારથી વધારે લોકોને એણે અંતિમ સુધી પહોંચાડ્યા છે। દાખલા હિન્દુ હોય તો એને અગ્નિ સંસ્કાર આપે, પેલા મુસ્લિમ હોય તો એને દફનાવે, 2,000 જેવા તો મુસ્લિમને એણે દફનાવ્યા છે બિનવારસી લાશને। વિજયભાઈ ડોબરિયા છે જેણે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવ્યા છે પર્યાવરણ બચાવવા માટે। હિનાબેન ભુવા છે તો એ મંદબુદ્ધિના બાળકો માટે વર્ક કરે છે। પછી અરવિંદભાઈ રાવલ છે તો એ અન્નદાન, વિદ્યાદાન અને અમુક એ પ્રકારના કામ કરે છે। અને સાથે સાથે જયેશભાઈ ઉપાધ્યાય તો એ તો બોલબાલા ટ્રસ્ટમાં ઘણું બધું ખાસું કામ કરે છે રાજકોટમાં, અને બીજા આવે તો બીજા શહેરોમાં પણ કરે છે। તો આ 5 જે સામાજિક કાર્યકરો છે ને એનું આપણે મહાનુભાવના હસ્તે સન્માન રાખ્યું છે, જેમાં કમિશનર સર આવવાના છે, પોલીસ કમિશનર ગેહલોત સર, અને આપણા જીએસટી ભવન છે ને એક્સાઇઝ ભવન અપીલ એમના પેલા કુમાર સંતોષ સાહેબ, અને નરેન્દ્રસિંહ ઠાકુર અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, બીજા મહાનુભાવોને બોલાવ્યા છે, અને એક એજી ગિટાર ગ્રુપ છે એમના ગાયકો અને એના આર્ટિસ્ટ છે એ સંગીત સંધ્યા કરશે। અને આ રીતે આપણે એક નાનું એવું કામ પેલું રાખ્યું છે ફંક્શન, આપનું કવરેજ લેવા જો કોઈ આવી શકે ને તો આપણે તો ખાસ તો છે ને આપણે 7-8 વચ્ચે છે તો 7 વાગે લગભગ અમે સ્ટાર્ટ કરી દઈશું, એટલે 7 વાગે આપણે મહાનુભાવનું સન્માન કરશું। અમે લોકોની અમે લોકો આમ જનતા માટે બી ઓપન રાખ્યું છે, પણ અમારી એવી વિચાર છે કે 300 જેવા તો માણસો થઈ જશે। સમર કેમ્પ ચાલુ છે એટલે સમર કેમ્પમાં અમારે 250 જેવા બહેનો છે અત્યારે, એટલે એ આવી જશે। લીંબડી જૈન એલર્ટ ગ્રુપ દ્વારા આચાર્ય પ્રેમસુરી મહારાજ સાહેબની 50મી સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી। અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા તથા ભારતના 1,008થી વધુ જિનાલયોમાં 1,00,000થી વધુ પ્રભુ ભક્તોએ મહાભિષેક કર્યો હતો। આ માટે 275 શાખાઓ અને 25,000થી વધારે યુવાનોનું સંગઠન ધરાવતું જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો। આ પ્રસંગે ગ્રુપના ટ્રસ્ટીઓ અને સભ્યો હાજર રહ્યા હતા। સમાચારોના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર। કર્ણાટક વિધાનસભાની 224 બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, 2,654 ઉમેદવારોનું ભાવિ, 5 કરોડ મતદારોના હાથમાં, 15મીના રોજ જાહેર થશે પરિણામ। ભારતીય નેતાઓના એકાઉન્ટની સુરક્ષા માટે ફેસબુકે ઈમેલ હોટલાઇન સર્વિસ શરૂ કરી, સર્વિસમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન સહિતની લિંકો માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે।
ગુજરાતના ક્લાસ 1ના અધિકારીઓ પર કસાઈ લગામ. મિલકતોના વાર્ષિક રિટર્ન ન ભરતા 1500 સરકારી બાબુઓના અટકાવાયા પગાર. એક તરફ જળ સંચય તો બીજી તરફ વેડફાટ. તંત્રની ઘોર બેદરકારીથી લાઠીમાં લાખો લીટર પાણીનો બગાડ. આકાશમાંથી અગનવર્ષા. રાજ્યભરના ઓરેન્જ એલર્ટ જાહેર. આગામી 3 દિવસ હજુ વધુ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર. I'm gonna go get some more.